હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો આપણે વિહોતમાના દર્શન કરવા જઈએ છીએ. અહીંયા ત્રંબા આગળ આવ્યું છે મંદિર. ત્રંબાથી અંદર જવાનું હોય અને ત્યાં સરસ મજાનું લોકેશન છે. આપણે ચોટીલા જઈને એવી રીતે ડુંગર ઉપર માતાજી છે, વિહોતમાં ત્યાં છે. તો હાલો આપણે દર્શન કરવા જઈએ, તમને પણ દર્શન કરાવી. પહોંચી ગયા છીએ ને આ ગ્રાઉન્ડ હર્તિકોનનું. અને જો અહીંથી આપણે ગેટ છે, અહીંથી છે ને આપણે ચડવાનું છે. પગથિયા છે, ઉપર છે ડુંગર ઉપર. ચોટીલા આપણે જઈને એવી રીતે મિની ચોટીલા કહેવાય. બહુ સરસ લોકેશન ને બધું છે. અને હાલો આપણે માતાજીના દર્શન કરી લઈ અને તમને દર્શન કરાવી દઈ. તો હાલો હવે આપણે જઈએ અહીંથી ઉપર છે પગથિયા ચડી. મંદિરનું નીચેનું આંગણું સરસ જગ્યા છે. જો અહીંયા હવન કુંડ ને એવું બધું. છે ને સીડી છે અહીંથી જવાય ના જો સાઈડમાં છે નાની સીડી છે ને ત્યાં સરસ છાંયો ઠેઠ લગીને પતરા નાખેલા છે. અહીં મંદિર છે. પહેલાં આપણે ઉપર દર્શન કરી આવી પછી આપણે અહીં નીચે દર્શન કરશું. સરસ લોકેશન, સરસ જગ્યા. સરસ છાંયો કર્યો, પતરા નાખી દીધા છે ને એટલે કા. ચોટીલા જતા હોય એવું લાગે. જો માતાજી ડુંગર ઉપર જ હોય. આપણે ધીરે ધીરે ચડી જાય. જો અહીંયા બધા માનતા ને એવું કર્યું ને બંગડી ને એવું બધું છે, ચુંદડિયું ને એવું બધું ચડાવેલું છે. થોડુંક લોકેશન પહેલાં બતાવી દઈ પછી પાછા હજી થોડાક પગથિયા છે પછી આપણે ચડી. મિની ચોટીલા જો હવન કુંડ ને એવું છે. માતાજી બધાને સંતાન ન હોય સંતાન દીધા હોય એના ફોટા છે. માતાજીના નેના કંઈક ફોટા રાખેલ છે. હવે થોડુંક ચડવાનું બાકી છે, ચડી જાય. પગથિયા થોડાક છે પણ આમ કરાડ છે ને, થાકી જાય. થાક કેવો લઈ ગયો? બહુ પગથિયા થોડા છે કે ચોટીલા જેટલા નથી? ચોટીલા જેટલા નથી પણ ધોયડા ખરી. ધોયડા એટલે થાકી ગયા એમ ને. ઠીક. વાહન સિંહ અહીંયા છે અને હવે છે ને અહીંથી આપણે સીધું અંદર આ મંદિર. જય વિહોત માતાજી.
આવી રીતે કઈક છે, એ ડુંગર ઉપર છે ને, એટલે આમાં કોતરણી કરીને એ મંદિર છે. આખું છે ને આમ પહાડ માંથી કોતરણી નો કરી હોય એવી રીતે જો આખું મંદિર છે. સરસ મજાનું માતાજી બધાની મનોકામના પૂરી કરે છે, બધા માનતાજી કરે ને બધાની ઈચ્છા મનોકામના બધાની પૂરી કરે છે માતાજી. આખું જો આવી રીતે પહાડ માંથી બનાવેલું છે. સરસ મજાનું જાય ઉપરથી લોકેશન દેખાય, ફતિકોનું લોકેશન તમને બતાવી દઈશ. સરસ પવન, નાની એવી ડેરી હોય છે, પછી મંદિરની સ્થાપના ને બધું કર્યું, મંદિર બનાવ્યું, મૂર્તિ પ્રતિષ્ઠા ને બધું કર્યું હોય. થોડુંક જ અંદર છે, બહુ નથી. બસમાં આવ્યા પછી રિક્ષામાં સાઈડમાં છે ને મહાદેવ, જય મહાદેવ. વડાળી ગામ કહેવાય છે, તો અહીંયા જરૂર તમે બધે દર્શન કરવા આવજો. ત્રંબાથી છે ને આપણે રિક્ષા કે ગમે એ વાહન મળી જાય છે ને, અહીંયા જો આપણે નીચે ઉતારે છે પછી અહીંયા આપણે પગથિયા ચડીને માતાજીના સરસ દર્શન થાય છે. મસ્ત લોકેશન છે, સરસ મજાનું, તો એકવાર તમે બધા અહીંયા જરૂર આવજો માતાજીના દર્શન કરવા. માતાજી બધાની મનોકામના પૂરી કરે છે, ને જો આપણે તમને દર્શન કરાવી દીધા, હવે પાછા જઈ નીચે. માતાજીની પ્રસાદી ને એવું કંઈક બધું જી કરવું હોય ને, કે કોઈને માનતા હોય કે તાવો છે કે ગમે એ પ્રસાદી લાપસી કે ગમે એ માતાજી માટે, આપણે જે માણસો એ પ્રસાદીની બધું માન્યું હોય તો એના માટે જો પાણીની સરસ સગવડ છે, અને સામે નાના બાળકો માટે ઘોડિયા ને એવું બધું સરસ છે, અને આ સરસ એવી જગ્યા રાખી છે પ્રસાદી માટે બેસવા માટે, બધી સરસ સુવિધા છે. અહીંયા હાલો આપણે મંદિર છે રાધે કૃષ્ણ ને એવું ક્યાં ક્યાં ભગવાનના મંદિર છે, આપણે દર્શન કરીને તમને પણ દર્શન કરાવી દઈ. જય શ્રી વિશ્વેશ્વર મહાદેવ, જય ભોળાનાથ, જય શિવ શંકર. જો સરસ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ છે. અત્યારે આપણે બપોર આવ્યા છીએ ને, એટલે મંદિર બંધ છે, તો અહીંથી 12 થી દર્શન થાય છે. Thank you.
માતાજી નું મંદિર, જય શ્રી મેરડી માં. રક્ષણ કરજો, બધાય મનોકામના પૂરી કરજો. દર્શન કરીને આવ્યાના, એ સરસ મજાના નાના નાના મંદિર હતા નીચે પણ દેવી દેવતાઓના, તો એના પણ દર્શન કર્યા ને તમને કરાવી દીધા. જો મસ્ત લોકેશન છે તો તમે જરૂર દર્શન કરવા આવજો. જો અહીં નીચે પણ છે ને ઘોડિયા રાખ્યા છે, અને વા તમને બતાવ્યું ને મેં કે ત્યાં બેસવાની પ્રસાદી કરવાની સુવિધા છે, તો ત્યાંય ઘોડિયાને એવું બધું છે નાના બાળકો માટે, અને સરસ સુવિધા, સરસ છાંયો, સરસ લોકેશન, અને માતાજી સરસ નીચે બધા દેવી દેવતાઓના દર્શન. તમે જરૂર આવજો. ત્રંબાથી અવાય છે, વડાળી ગામ છે. જો હરિયાળી તો હશે પણ આ ઉનાળો છે તો થોડાક હરિયાળી સુકાઈ ગઈ છે, પણ તો એ સરસ જગ્યા છે. ચોમાસામાં એમાં તો મસ્ત આ લોકેશન લાગતું હશે, સરસ મંદિરને સરસ મંદિર લાગતું હશે. પણ અત્યારે તો આપણે ઉનાળો છે તો બધા ઝાડવા સુકાઈ ગયા છે, તો એ વાંધો નથી. જો સરસ મજાના છે, કોક સુકાઈ ગયા ને કોક લીલા છે, તો હાલો તમને હે ને રસોડું બતાવી દઈએ. જો અહીં રસોડાની ચૂલાની ને બધી સગવડ છે, આખેથી મેં તમને બતાવ્યું હતું. જો અહીં પ્રસાદ માટે બધી સુવિધા અહીંયા, પછી અહીંયા આપણે પ્રસાદી લેવા માટે, વિશ્રામ માટે, બેસવા માટે બધી જોવા આવી દે. સગવડ સારી કરી છે, પતરા નાખી છાંયું આવી રીતે, પંખાની બધી સુવિધા છે. સરસ લોકેશન, સરસ જગ્યા. જય વિહોતમાં બધાની ઈચ્છા પૂરી કરજો, બધાની મનોકામના પૂરી કરજો, બધાને હાજા નરવા રાખજો, અને બધાએ દર્શન કરવા આવજો. આપણે સરસ મજાના તમને દર્શન કરાવ્યા, સરસ લોકેશન છે, અને માતાજીના દર્શન એ સરસ થાય છે કે પર્વત છે ને એને આમાં ઉપર પર્વત છે, પર્વતમાંથી કોતરણી ને એવી રીતે કરેલું છે, માતાજીનું મંદિર બનાવેલું છે. તો એવું લાગે છે કે પહેલાં તો નાનું એવું હશે, પછી માણસોએ ધીરે ધીરે બધી સુવિધા ને સગવડ ને બધું કરી લીધું છે. તો સરસ માતાજીના દર્શન છે, બધે દર્શન કરવા આવજો. વડાળી ગામ કહેવાય છે, અને ત્રંબાથી અવાય છે. પછી આમ બીજા રસ્તા તો ક્યાંથી નીકળી આપણે બહુ ખ્યાલ નથી, પણ અમે તો જો ત્રંબાથી આવ્યા, અને અહીં અંદર તમને ત્રંબા ઉતરો ને પછી અંદર તમને છે ને રિક્ષા ને એવું બધું મળી જાય છે. દર્શન કરી દીધા માતાજીના, જો કોઈ ભાઈ આમાં બેઠો, રિક્ષા કઈ દીધો, થાંભા ઉતરા પાછા જવું, બસમાં બેસી ગયા, દર્શન થઈ ગયા માતાજીના સરસ મજાના, હવે ઘર બાજુ જાય. આપણે જો સરસ માતાજીના દર્શન કરીએ એવા વિહોતમાં ના તમને પણ કરાવી દીધા, તો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયની.